पादरा जंबूसर हाईवे ने फोर लेन बनावानी मांग साथे कांग्रेस द्वारा उग्र विरोध प्रदर्शन करवामां आव्यु। महोड चौकड़ी खाते पूर्व धारासभ्य जसपाल सिंह पडियानी आगेवानीमां चक्काजाम करी विरोध नोंधाव्यो हतो। वडु पुलिस द्वारा कांग्रेस कार्यकर्ताओ सहित केटलाक लोकोनी अटकायत करवामां आवी छे। आवनारा समयमां विविध विरोध प्रदर्शन कार्यक्रमो करवानी चीमकी आपी छे। पादरामां आवतीकाले गुजरात प्रदेश प्रमुख भाजपना सीआर पाटिल पादराना छिप्पाणना तलावना ब्यूटिफिकेशननुं लोकार्पण करवा तेमज पादराना धारासभ्य चैतन्यसिंह झालाना नवीनी मकानना जनसेवा कार्यालयनुं उद्घाटन करवा माटे आवनारा छे, ત્યારે તે પૂર્વ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા પાદરા જંબુસર રોડને ફોર લેન કરવાની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહોવડ ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો। પૂર્વ ધારાસભ્યએ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એમાં ઉલ્લેખ કર્યો છે કે રૂપિયા 193 કરોડના ખર્ચે પાદરા જંબુસર ફોર લેન મંજૂર થયે 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાંય રોડની કામગીરી શરૂ કરાઈ નથી। આ રોડની કામગીરી એક મહિનામાં શરૂ નહીં કરાય તો પાદરા તાલુકાની જનતાને સાથે રાખી ગાંધી આંદોલનની ચીમકી આપી હતી, ત્યારે આજે મહોળ ચોકડી ખાતે ચક્કાજામ કર્યો હતો। હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, રોડ બનાવો જીવ બચાવો જેવા નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। વડુ પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોને ડિટેન કર્યા હતા અને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી। આજે માર્ચ 2022માં પાદરા જંબુસર ફોર લેન રોડ સખત મહેનત કરી સખત રજૂઆતો કરી એના ભાગરૂપે 193 કરોડના ખર્ચે મંજૂર થયો। આજે 1.5 વર્ષ જેટલો સમય આ રોડને મંજૂર થયો, પણ સરકારે ટેન્ડર પણ બહાર પાડ્યું, પરંતુ સામું ઇલેક્શન હતું એટલે જસપાલસિંહને ફાયદો થશે, અમને ફાયદો એટલા માટે થઈને જાણી જોઈને રોડનું કામગીરી કરવામાં ના આવી। એક એજન્સી આવી હતી, 120 દિવસ સુધી રહી એક એજન્સી, તેમ છતાં એને વર્ક ઓર્ડર ના આપવામાં આવ્યો એટલા માટે એક કોન્ટ્રાક્ટર છૂટો થયો। પાદરા જંબુસર ફોર લેન રોડ જે 1.5 વર્ષથી મંજૂર કરવામાં આવ્યો હતો માર્ચ 2022માં, હજુ પણ એનું કામ શરૂ ન થતાં એક મહિના પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું સરકારશ્રીને કે એક મહિનામાં રોડનું કામ શરૂ નહીં થાય તો આંદોલન કરીશું, એના ભાગરૂપે આજે પાદરાની જનતાને સાથે રાખીને આંદોલન કરવામાં આવ્યું છે અને હજુ પણ તબક્કાવાઇઝ આંદોલનો ચાલુ રહેશે। સતત આજે 1.5 વર્ષ થાય, એક કોન્ટ્રાક્ટર અગાઉ ટેન્ડર થયું તો એક કોન્ટ્રાક્ટર પણ આવી ન ગયો, તેમ છતાં આ ગુજરાત સરકાર બહેરી મૂંગી અને આંધળી સરકારને જગાવવા માટે થઈને આજે આ ચક્કાજામનો કાર્યક્રમ અહીંયા લોકોને સાથે રાખીને કરવામાં આવ્યો કે જેથી કરીને આ અકસ્માતોની વંજાર એ પાદરા જંબુસર ફોર લેન રેડ છે। વારંવાર વિધાનસભામાં આંકડો સહુત રજૂઆતો કરી છે, તેમ છતાં રોડનું કામ શરૂ ન થતાં આજે ના છૂટકે આંદોલન કરવું પડ્યું। આગળનું સ્ટેપ શું રહેશે? આગળ પણ હજુ પણ જો વહેલી તકે રોડનું કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી જઈને ધરના કરવામાં પડશે, તો પણ ત્યાં જઈશું અને તબક્કાવાઇઝ આંદોલનો કરીશું।